હવે જુઓ કે કેવી રીતે ઉજવણીના નામે થઈ રહ્યો છે જોખમી તાયફો। तो कोरोना काल में विद्यार्थियों ने शालाए न बोलावानो आदेश है, त्यारे सूरतना अडाजणमां गांधी जयंती कार्यक्रम में नियमों धजाकरा उड़ीगा। अडाजणमां आवेली कॉर्पोरेशन संचालित शाला नंबर 152 में गांधी जयंती निमित्ते कार्यक्रम योजवामां आव्यो। आ कार्यक्रम 100थी वधु विद्यार्थिनीओने एकठी करीने योजवामां आव्यो, जेने लईने विवाद थयो छे। कोरोना काल में विद्यार्थियों ने शालाए बोलावानी सख्त मनाई छे, आ वात सौ कोई सारी रीते जाणे छे। आम छतां आयोजकोए उजवणीना अभरखामां विद्यार्थी છતાં વિદ્યાર્થીઓને કેમ શાળામાં બોલાવાય? જો કોઈ વિદ્યાર્થીને આખરે કોરોના થશે તો તેના માટે આખરે જવાબદારી કોણ લેશે? વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાની પરવાનગી આખરે આપી કોણે? विद्यार्थिनीओनो जीव जोखम में मूकीने केम शाळा चालू कराय? शुं आयोजको एटला अणसमज छे के नियमो पण जाणता नथी, के पछी उजवणीना अनुवादमां आयोजकोए जाणी जोईने नियमोनो भंग कर्यो? सौथी मोटो सवाल, शुं कार्यक्रमना आयोजको सामे कोई कार्यवाही करवामां आवशे खरी? જે દીકરીઓને અહીં અત્ર ઉપસ્થિત કરવામાં આવી છે, આ પ્રસંગે આંગણવાડીની બહેનો જે કીટ તૈયાર કરી છે, એ દીકરીઓને એક આરોગ્ય સંદર્ભેનું સર્ટિફિકેટ અને સાથે જ એમને આરોગ્યની કીટ એટલે કે સ્વચ્છતા જાળવણીની કીટ અર્પણ કરવામાં આવી છે। તેમાં એમને સાબુ છે, માસ્ક છે અને એમને જે જરૂરી જે ચીજ વસ્તુ હોય છે એ આપણે અહીં અર્પણ કરવામાં આવી છે। तो आ समग्र मामले वधु वात करवा माटे जोड़ाई रहा छे शिक्षण समितिना चेरमेन हसમુખભાઈ પટેલ। હસમુખભાઈ, આખરે સૌથી મોટો સવાલ જ છે કે આખરે કોરોનાના કાળની અંદર આ પ્રકારે કોઈ પણ ઉજવણી સામે પ્રતિબંધ છે, તો પછી આ ઉજવણી થઈ કેવી રીતે? મંજૂરી કોણે આપી? શું આ તમામ મામલે આખરે શું નિયમોને દરકિનાર કરવામાં આવે છે? હસમુખભાઈ, આ કોઈ બાબતની ઉજવણી નથી। આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે જ્યારે સ્વચ્છતા દિવસ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ હતો, એ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસે આ કોરોનાની મહામારીમાં વધુમાં વધુ લોકો અવેર થાય, વધુમાં વધુ આ બહેનો જાગૃત બને અને તેમના હાથ ધોવડાવો હેન્ડવોશ કાર્યક્રમ, હેન્ડ વોશિંગ કેમ્પેનિંગનો આ કાર્યક્રમ હતો અને જેમાં સંપૂર્ણ રીતે સોશિયલ ડિસ્ટન્સ અને એને જળવાયું હતું અને એક સંસ્થા દ્વારા બે નાની દીકરીઓને અને બહેનોને પેડ વિતરણ, સેનિટાઈઝર અને બધું વિતરણ કરવામાં આવ્યું હતું। આ એક સમાજ ઉપયોગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। હસમુખભાઈ, આપ વાત તો કરી રહ્યા છો અને જે બાબત ગણાવી રહ્યા છો, પરંતુ દ્રશ્યો પણ આપ ચોક્કસપણે જોઈ રહ્યા છો કે આખરે તેમાં સોશિયલ ડિસ્ટન્સનું જે પાલન થવું જોઈએ તેવું નથી થયું અને માટે જ આ પ્રશ્ન થઈ રહ્યો છે। આ રીતે ભીડ એકત્રિત કરવી કેટલી જોખમી છે એ પણ આપ સમજી શકો છો, છતાં પણ આ પ્રકારનું કાર્યક્રમનું આયોજન શા માટે? આપે જોયું હશે ત્યાં કુંડાળા પણ દોરવામાં આવ્યા છે, જે બેઠક વ્યવસ્થા કરી છે ત્યાં બધાના માટે એ વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સના પ્રમાણે બેસી શકે એ પ્રમાણેના કુંડાળા દોરીને બધાને બેસાડવામાં આવ્યા છે। જે તે કાર્યક્રમ છે તેમાં તમે એમની ફોટોગ્રાફી જોશો તો એમને પણ એક સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રમાણપત્ર આપીને ઊભા રાખવામાં આવ્યા છે। આપ જે વાત કરી રહ્યા છો આપ દ્રશ્યમાં જોઈ જ રહ્યા છો, આટલે આટલી મોટી સંખ્યામાં જો કે એકત્રિત કરવા લોકોને અને આ પ્રકારનો કાર્યક્રમ કરવો તેને લઈને ચોક્કસપણે ગાઈડલાઇન્સ છે, છતાં પણ આ પ્રકારના કાર્યક્રમ કરવા માટેની આટલી અધીરાઈ શા માટે? નહીં, ચોક્કસપણે આ કાર્યક્રમ ગાઈડલાઇન મુજબ જ થયો છે। આપ જોઈ શકો છો કે ગાઈડલાઇનનો આમાં ક્યાંય ભંગ થતો નથી। આપ જેમને બેસવાની વ્યવસ્થા, એમને ઊભા રહેવાની વ્યવસ્થા એ કરી છે, ક્યાંક જે વિડીયોમાં આવન જવન વખતે જે તમને થોડું ઘણું દેખાયું છે, બાકી તમામે તમામ નિયમોનું પાલન કરી અને આંગણવાડી ICDS દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અચ્છા, આપ કહી રહ્યા છો તમામ નિયમોનું ધ્યાન રાખ્યું છે, આમ છતાં પણ જો કોઈને કોરોનાનું સંક્રમણ થશે તો તેને લઈને આપ જવાબદારી સ્વીકારશો ખરા? હું તમને પહેલાં જણાવી દઉં કે આ કાર્યક્રમ ICDS વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। સમગ્ર શહેરમાં જુદી જુદી જગ્યાએ કાર્યક્રમ હતો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભવનો માત્ર ને માત્ર કાર્યક્રમ માટે આપવામાં આવ્યા હતા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત એનું આયોજક નથી, આનું આયોજન ICDS વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અને
તમામ કાર્યક્રમની ગાઈડલાઈન અને એનું આયોજન આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકાએ એનું આયોજન કર્યું હતું. આ આયોજનને લઈને જ પહેલાં તો સૌથી મોટો એ સવાલ ઉઠી રહ્યો છે. આપ જાણો છો તે પ્રમાણે આખરે જે પ્રકાર આટલી મોટી સંખ્યામાં આ તમામ લોકો ઉપસ્થિત છે, આપ જ એ જણાવો, આપ જે કહી રહ્યા છો કે આખરે તમામ સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝના તમામ બાબતોનું ધ્યાન રખાયું છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં આપ જુઓ કેટલી ભીડ છે ત્યાં, અહીં નિયમોનું પાલન ક્યાં થઈ રહ્યું છે એ આપ મને ચોક્કસપણે સ્પષ્ટ રીતે જણાવો. અહીં આપ જોઈ શકો છો 100 થી વધારે કોઈ પણ જગ્યાએ કોઈ બહેનોને એમને બોલાવવામાં નથી આવ્યા. તમામ જગ્યાએ 100 થી નીચે જ બહેનો હતા, કોઈ પણ જગ્યાએ 100 થી વધુ બહેનો ભેગા કર્યા નથી. એટલે આ તમામ પ્રકારની ગાઈડલાઈનનું અમે પાલન કરેલું છે. આભાર હસમુખભાઈ. પણ આપણે હસમુખભાઈને સાંભળ્યા તેઓ ચોક્કસપણે જે વાત કરી રહ્યા છે, પરંતુ દ્રશ્યો તો કંઈક અલગ જ બયાન કરી રહ્યા છે. 100થી ઓછીની સંખ્યાની તેઓ વાત કરી રહ્યા છે, પરંતુ જે પ્રકારે વ્યવસ્થા છે તેમાં આપ જોઈ રહ્યા છો ભીડ દેખાઈ રહી છે. આખરે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝ આ તમામની બાબતોની જાગૃતતા દર્શાવવા માટે તેમણે આ કાર્યક્રમ કર્યો છે, તેવી બચાવ કરી રહ્યા છે. પરંતુ આપ જોઈ રહ્યા છો આજે તમામ વિદ્યાર્થીનીઓ ઊભી છે, તેમની વચ્ચે કોઈ સોશિયલ ડિસ્ટન્સ નથી દેખાઈ રહ્યું. જે વિતરણ કહી રહ્યું છે તેમાં પણ કોઈ સોશિયલ ડિસ્ટન્સ નથી દેખાઈ રહ્યું. જે પ્રકારે આ વિતરિત કરવામાં આવી રહી છે સામગ્રી, તેમાં પણ આખરે તે સેનિટાઈઝ થઈ છે કે કેમ તે પણ એક ચોક્કસપણે સવાલ ઉઠી રહ્યો છે. આખરે આ પ્રકારના કોઈ પણ કાર્યક્રમ ન આયોજિત કરવા તેવો સ્પષ્ટ આદેશ છે, છતાં પણ આખરે આજના દિવસે આ કાર્યક્રમ યોજીને તેઓ સીધો નિયમોનો ભંગ કરી રહ્યા છે.